વિચાર છે તમારી કેમ અને શા માટે? મારી આપ સર્વના માધ્યમથી ગુજરાતની જનતાને એક વિનંતી કે હું એક સેવાનો માણસ છું અને રાજનીતિ રાજકારણમાં મને જે હું ત્યારે આમ આદમી પાર્ટીમાં 6-7 મહિનાથી હતો, પણ મને એવું લાગે છે કે મારે જે સેવાનો મારો વ્યાય કે હજી મારી દીકરી જમાઈઓ મારું પરિવાર અને છેલ્લા ઘણા સમયથી મારી તબિયતની જે પ્રોબ્લેમ હતો એના હિસાબે હું તમામ રાજકારણ એટલે રાજકારણમાંથી આમ આદમી પાર્ટીમાંથી મારો કોઈ હોદ્દો તો નથી, પણ હવે મને એવું લાગે છે કે મારે સમાજ સેવા જે મારું કામ હતું એ જ મારે કરવું જોઈએ અને એના માટે હું અત્યારે હવે આમ આદમી પાર્ટી પક્ષમાં નહીં રહીને પાર્ટીનું કામ નહીં કરતા હવે હું સેવાનું કામ કરીશ અને જે મારું સેવાનું કામ છે એ ઘણા સમયથી હું જોઉં છું કે મારું પાર્ટીમાં ગયા પછી સેવાનું કામમાં હું કોઈને સમય નથી આપી શકતો, મારા પરિવારને સમય નથી આપી શકતો અને મારી તબિયતનું પણ ધ્યાન નથી રાખી શકતો. ત્યારે હું હવે આમ આદમી પાર્ટીમાંથી હવે હું નિવૃત્ત થવાની આપના માધ્યમથી જાહેરાત કરું છું. આટલા સમય રહ્યા છો, આટલો સમય તમે રહ્યા છો અને એકાએક તમે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છો? નહીં, સમય મને એવું હતું કે હું રાજકારણમાં રાજનીતિમાં જઈને હું કંઈક સારું કરું, કંઈક મોટું કરું, પણ મને તો અમુકનું જે હું કરતો હતો એમાં પણ અત્યારે મારી 50% હું લોકોને સમય નથી આપી શકતો એટલે મેં આ ડિસ્કરી. સેવાનો કાર્યક્રમ પહેલા પણ તમે કરતા હતા, આપમાં જોડાયા હતા ત્યારે તમે કીધું હતું કે કોઈના બાપની તાકાત નથી કે મહેશ સવાણીને પલટાવી શકે અને હું આ પાર્ટીમાં વર્ષો સુધી રહીશ અને મારું જાન આપવું પડશે તો પણ આપી દઈશ, એવા આક્ષેપો તમે કર્યા હતા. આજે શું ઘટના બની કે નહીં? એવું મેં એવું કીધું હતું કે હું રાજનીતિમાં જઈને વધારે સારા કામ કરી શકું અને એટલા માટે મારે રાજનીતિમાં જવું, પણ મને એવું લાગે છે કે હું જે કામ કરું છું મારી લિમિટમાં કામ કરું છું એ મને યોગ્ય લાગે છે એટલે હું રાજનીતિ રાજકારણ કે ભાઈ હું દોડાદોડી નથી કરી શકું એમ અત્યારે મારી તબિયતના હિસાબે પણ અને હું જે કરતો હતો એમાં પણ મને અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે હું અત્યારે એમને સમય નથી આપી શકતો એટલે હું ધીરા ધીરે છું. ભવિષ્યમાં ભાજપમાં જોડાશો કે કોંગ્રેસમાં? હું હંમેશા સેવા સાથે જોડાઈશ અને કોંગ્રેસ ભાજપ કે હું જે કંઈ પણ જે સેવા કરતા છે અને જે કંઈ પણ મારાથી કોઈ મારી સાથે હોય અને બધાને સાથે લઈને ચાલવું અને અત્યારે શાસક પક્ષ ભાજપ છે તો મારે કોઈ હોદ્દો મેં આમ આદમી પાર્ટીમાં પણ મારી પાસે નહોતો અને હોદ્દા સાથે લઈને ચાલવું અને અત્યારે શાસક પક્ષ ભાજપ છે તો મારે કોઈ હોદ્દો મેં આમ આદમી પાર્ટીમાં પણ મારી પાસે નહોતો અને હોદ્દો મેં કોઈ લીધો પણ નથી અને મને હોદ્દાનો કોઈ મોહ પણ નથી, મને મંત્રી થવાનો કે કોઈ એવું થવાનો મને કોઈ એવો મોહ પણ નથી, મારું કામ સેવાનું છે અને સેવા સાથે જોડાયેલા લોકો સાથે હું છું.